વડોદરામાં આવેલી સિગ્મા કોલેજના ડાયરેક્ટરે ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓને બહેરામપૂર્વક માર મારતા ચકચાર મચી જવા પામી છે. વડોદરામાં આવેલી સિગ્મા પોલિટેકનિક કોલેજના 8-9 વિદ્યાર્થીઓ એક દિવસ કોલેજમાં ન આવ્યા હોવાથી સિગ્મા કોલેજના ડાયરેક્ટર હર્ષિત દેસાઈએ લોકોને ઓફિસમાં બોલાવી પહેલા તો એકબીજાને દંડો મારો તેમ કહ્યું હતું. ત્યારબાદ તેનામાં એક વિદ્યાર્થી આદિત્ય મિસ્ત્રીએ સરને કહ્યું હતું કે અમારો વાંક શું છે અને અમે ઘરેથી કોલેજ જ નહોતા આવ્યા. તમને એવું લાગતું હોય તો મારા વાલીઓને ફોન કરી પૂછી શકો છો. અને આદિત્ય મિસ્ત્રીએ કહ્યું હતું કે હું કોઈને શા માટે મારું, તેમ કહેતા ઉશ્કેરાયેલા ડાયરેક્ટરે ગુસ્સે ભરાયા હતા અને આદિત્ય મિસ્ત્રી પર દંડા મારવાનું ચાલુ કર્યું હતું અને હાથ અને પગમાં નિશાન પાડી દીધા હતા. ત્યારબાદ આદિત્ય મિસ્ત્રીએ ખોટો વ્યવહાર થયો હોવાના આક્ષેપ સાથે NCPનો સંપર્ક સાધ્યો હતો અને નેશનલ કોંગ્રેસ પાર્ટીના પ્રેસિડેન્ટ નિશાંત રાવળ, બરોડા જિલ્લાના પ્રમુખ લખન દરબાર, અનન્ય દેસાઈ જિલ્લા કારોબારી પ્રમુખ આવી જતા તેઓએ ડાયરેક્ટરને જણાવ્યું હતું કે તમે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છો. ત્યારબાદ ડાયરેક્ટર સાથે બોલાચાલી પણ થઈ હતી અને ડાયરેક્ટરને ભૂલનો અહેસાસ થતાં તેણે જાહેરમાં વિદ્યાર્થીઓને માફી પત્ર લખી આપ્યો હતો. બની છે એ વિદ્યાર્થીઓને પનિશમેન્ટ આપવાની બાબતે ઘટના બનેલી છે, એની અમે નિષ્પક્ષ એકદમ તપાસ કરીશું અને જે પણ આમાં વિક્ટિમ છે એની સામે યોગ્ય પગલાં લેવાની હું ખાતરી આપું છું મારા વિદ્યાર્થીઓથી. અને મારા વિદ્યાર્થીઓને આ વસ્તુને લઈને ક્યારે ફ્યુચરમાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય એની પણ હું મેનેજમેન્ટ તરીકે ખાતરી આપું છું. એ સિવાય બીજું કશું વિશેષ સબમિશન નથી મારું. હું બિલકુલ કહું છું કે આ વસ્તુ યોગ્ય નથી અને મેં તમને એટલા માટે જ કીધું કે જે કોઈ બી એની અંદર ભૂલ છે એની સામે અમે યોગ્ય પગલાં લેવા માટે કટિબદ્ધ છે અને અમે બિલકુલ એની અંદર મેનેજમેન્ટનું કન્સિડર કરી અને યોગ્ય પગલાં લઈશું. વધારે મારા છે, મારા દરેક પબ્લિક ફંક્શનની અંદર એમના ઓરિએન્ટેશનની અંદર એક જ વસ્તુ કીધી છે કે તમારા વાલી તમારી ઘરે બેઠા છે અને હું સિગ્મામાં તમારો પ્રથમ વાલી છું. તમને કોઈ પણ તકલીફ હોય તો મારી પાસે આવો. મને ખાલી માત્ર એક જ વાતનું દુઃખ છે કે આજે મારા ઘરનો પ્રશ્ન છે, બહારથી મને જાણ થઈ કે ભાઈ આ રીતનો કોઈ પ્રશ્ન બન્યો છે. કદાચ મારા ઘરમાં બન્યો હોત તો મેં એક્શન તમારા આવતા પહેલા લઈ લીધા. થેન્ક યુ. આદિત્ય નામ કા જો છાત્ર હૈ ઉનકો પાઇપ સે પેર પે ઓર મુંહ પે ભી મારા ગયા થા. हमने इस बारे में डायरेक्टर के साथ बात की और बाद में डायरेक्टर ने कॉलेज के चेयरमैन उनके मालिकों को भी बुलाया. हमने उनके साथ आवेदन किया कि आप 48 आवर्स में डायरेक्टर के ऊपर कुछ भी करके एक्शन लीजिए और उनको ये पोस्ट पे से सस्पेंड कीजिए. उन्होंने हमारी बात का मान रख के माफ़ी पत्र लिखवाया डायरेक्टर के पास से और साबित भी हुआ कि उन्होंने मारा ही था. आज पूरे भारत देश में एक डर का माहौल है. गुजरात में सन्मुक्तिया शाही चल रही है, हिटलर शाही चल रही है, आनंदीबेन पटेल के राज में जंगल राज चल रहा है. जब गुजरात सरकार ने जंगल राज इम्प्लीमेंट कर दिया है तो आजकल ऐसा लग रहा है कि सेल्फ फाइनेंस कॉलेजेस ने भी आनंदीबेन पटेल और भाजपा की शासित सरकार का रास्ता अपनाया है. और मारने जैसी बात, पाइप लेके मारने जैसी बात एक विद्यार्थी के ऊपर, ये बहुत बड़ी बात है जो पूरे भारत देश को देखनी चाहिए ये बात कि गुजरात में अभी क्या हालत है. गुजरात मॉडल जो बनाया गया. મિલન સોનીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વડોદરા.